નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 3 ગણિત ગમ્મત પુસ્તકની અંદર એકમ 8 વધુ ભારે કોણ એ સમજીશું. મિત્રો, આ એકમની અંદર આપણે વધુ ભારે કોણ એટલે કે કોઈ વસ્તુ ભારે કે હલકી એ કયા આધારે નક્કી થાય એટલે કે એને તોડવી પડે એટલે કે જુદા જુદા ત્રાજવા વિશે જાણીશું. વળી એને વજન કરવા માટેના જે જુદા જુદા એકમો છે જેમ કે ગ્રામ, કિલોગ્રામ, એના વિશે પણ સરસ મજાની માહિતી મેળવીશું. તો ચલો શરૂ કરીએ. ગોળ અને મગફળી. સબનમે ગોળ અને મગફળી ખાવાનું ગમે છે. એક દિવસ તેણે 1 કિલોગ્રામ ગોળ અને 1 કિલોગ્રામ મગફળી ખરીદી. હવે 1 કિલોગ્રામ ને ટૂંકમાં કિગ્રા, કિગ્રા એનું આખું નામ છે કિલોગ્રામ, એ રીતે દર્શાવે. કિલોગ્રામને ટૂંકમાં કિગ્રા તરીકે દર્શાવાય છે. હવે જુઓ, આ મગફળી અને ગોળ બંનેનું વજન સરખું છે, 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ, પણ મગફળીનો થેલો આપણે મોટો જોઈ શકીએ છીએ જ્યારે ગોળની થેલી નાની છે. ઓહ, મગફળી ગોળ કરતો ઘણી વધારે દેખાય છે. જો આપણે જોઈ શકીએ છીએ કે આ વધારે દેખાય છે, પણ વાસ્તવમાં બંનેનું વજન સરખું છે. મગફળી ખરેખર વજનમાં ગોળ કરતો વધારે છે ના, અથવા તો તે માત્ર વધારે દેખાય છે? તો હા, એ માત્ર વધારે દેખાય છે, પરંતુ વજનમાં તે સરખા જ છે. હવે અનુમાન કરો કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગ એટલે કે થેલીની જરૂર છે. મગફળી, પોપકોર્ન અને બટાકા માટે વધારે મોટી બેગની જરૂર પડે છે, જ્યારે ગોળની ઓછી જરૂર પડશે. પહેલું, 1 કિલોગ્રામ પોપકોર્ન અથવા 1 કિલોગ્રામ ખાંડ, તો પોપકોર્ન માટે વધારે જરૂર પડશે. 1 કિલોગ્રામ વટાણા અથવા 1 કિલોગ્રામ બટાટા, તો બટાટા માટે વધારે જરૂર પડશે. અહીંયા મેં જવાબ લખેલો છે, કેમ કે એની સાઇઝ એટલે કે એનો વિસ્તાર વધારે છે, જ્યારે વટાણાનો વિસ્તાર નાના છે. વટાણા નાના નાના હોય, પોપકોર્ન મોટા હોય, ખાંડ નાની હોય. બજારમાં જાઓ અને તમારું અનુમાન સાચું છે કે નહીં તેની ચકાસણી કરો. મિત્રો, બજારમાં જવાની જરૂર નથી, પણ આપણે ઘરે જ 1 વાટકી ખાંડ લેવાની અને પછી એને આપણે વજન કરી શકીએ. ઘરે તમારા ઘરે ત્રાજવા હોય તો, અથવા તો નજીકમાં ક્યાંય દુકાન હોય તો આપણે જઈને જોઈ શકીએ છીએ. કોળું, ટામેટા ને પંગુ. આ એક મેદાન છે કે જ્યાં ટામેટા દરરોજ રમવા માટે આવે છે. તેઓને ચિંચવા ઉપર રમવાનું ગમે છે. એક દિવસે એક મોટું કોળું આવે છે અને ચિંચવાના એક છેડે બેસે છે. જ્યારે તે લાંબા સમય સુધી ત્યાંથી ઊભું ન થયું, ત્યારે ટામેટાએ બીજી બાજુ બેસવાનું અને ચિંચવાને ઊંચો કરવાનું નક્કી કર્યું, જેથી તે કોળું નીચે પડી જાય. નાના ટામેટાઓએ બીજા છેડા ઉપર ચડવાનું શરૂ કર્યું. 1 2 3 4 5 25, એમ 25 ટામેટા બેસી ગયા. ક્યાં? બીજા છેડે. કોળું હજુ પણ બેસી રહ્યું. જુઓ, અહીંયા કોળું છે, અહીંયા 25 ટામેટા બેસી ગયા, પણ કોળું ઊંચે થયું નહીં, કારણ કે કોળાનું વજન વધારે છે અને હસે છે. જુઓ, હસે છે. તેથી મોટા ટામેટાએ મદદ કરવાનું નક્કી કર્યું. નાના ટામેટાઓ નીચે ઉતરી ગયા અને કદાવર ટામેટા માટે રસ્તો કરી આપ્યો. જે મોટા ટામેટા, કદાવર એટલે કે મોટા ટામેટા માટે રસ્તો કરી આપ્યો અને 20 જેટલા ટામેટા ચડી ગયા, તો બંને લગભગ સરખું થઈ જશે. એ ચીચવો હવામાં અદ્ધર થયો. તે કોરું બૂમ પડે. કોણ? કોરું બૂમ પડે છે. કેમ કે 20 ટામેટા ચડ્યા એટલે એનું વજન વધી ગયું, એટલે ચીંચવો આ બાજુ ઊંચે થયો. જે બાજુ હલકો હોય એ બાજુ ઉપર જાય, જે બાજુ ભારે હોય એ બાજુ નીચે જાય. મને નીચે ઉતારો, મહેરબાની કરીને મને નીચે ઉતારો. કોણ? આ કોરું બૂમ પાડવા લાગ્યું. મિત્રો, અહીંયા પંગો એ તરબતી ભાષાનો શબ્દ છે, જે સમસ્યા અથવા ઝઘડાનો અર્થ સૂચવે છે. પંગો એટલે કે એક પ્રકારની સમસ્યા અથવા ઝઘડો, બરાબર છે. હવે આગળ જોઈએ. અનુમાન કરો, તમારા વિચાર મુજબ કેટલા નાના ટમેટા કેળા કોળાને ઊંચું કરી શકે? તો લગભગ 40. નાના ટમેટા કેટલા હોય? તો 40 ટમેટા જોઈએ કોળાને ઊંચું કરવા માટે. કેટલી મોટી કેરીઓ કોળાને સમતોલ રાખી શકે? આવી કેરીઓ તો 20 કેરીઓ સમતોલ. 20 કેરીઓ એક બાજુ, બીજી બાજુ કોળું હોય તો બંનેનું વજન સરખું થાય, એટલે સમતોલ સીધું સીધું થઈ જાય. હવે અનુમાન કરો, કીડીબેન કહે છે, કેટલા કોળા તમને ચિંચવા પર સમતોલ રાખી શકે? તો 15 કોળા. તમારું વજન, આ બેનનું વજન અને 15 કોળાનું વજન સરખું થાય એમ અંદાજ મારવાનો છે. તમારે તમારી રીતે અંદાજ મારવાનો છે. આગળ, તમારા વર્ગના મિત્રોના કેટલાક નામ આપો કે જેમનું વજન લગભગ તમારા જેટલું સરખું હોય. એટલે કે દાખલા તરીકે તમારું પોતાના વજનના જેટલું સરખું હોય એનું નામ અહીંયા લખવાનું છે. તમારા મિત્રોના અહીંયા મેં લખ્યા છે એ રીતે તમારે લખવાના. બ, તમારા કરતાં વધારે વજન હોય એનું નામ અહીંયા લખવાનું છે. અને ક ની અંદર તમારા કરતાં ઓછું વજન હોય એમના નામ લખવાના છે. હવે તમારો હાથ સીધો રાખીને એક હાથ પર કેટલા પુસ્તકો ઊંચકી શકશો? મિત્રો, આ સરસ મજાની રમત છે, તમારે જાતે રમવાની. હાથ આમ સીધો રાખવાનો અને પછી શું કરવાનું? એના ઉપર પુસ્તકો મૂકે જવાના. તમે કેટલા પુસ્તકો ઊંચકી શકો છો? જેમ કે ગણિતનું પુસ્તક મૂકશો, પર્યાવરણનું મૂકશો, ગુજરાતીનું મૂકશો, એમ કેટલા પુસ્તકો તમે ઊંચકી શકશો એ તમારે અહીંયા ગણીને લખવાના છે.
હવે તેના વજનથી બમણું। ભારતીના માતા પિતા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિશેષ રીતે કરે છે કારણ કે ભારતી તે દિવસે જન્મી હતી। કયા દિવસે? સ્વાતંત્ર્ય દિન એટલે કે 15મી ઓગસ્ટના દિવસે ભારતી જન્મી હતી। તેઓ ભારતીના વજન કરતાં બમણા વજનની મીઠાઈ ખરીદે છે અને ગરીબ લોકોને વેચે છે। એટલે કે ભારતીનું વજન જો 1 કિલોગ્રામ હોય એટલે એનાથી બમણું એટલે 2 કિલોગ્રામ મીઠાઈ ખરીદે અને પછી ગરીબ લોકોને વહેંચે। જ્યારે ભારતી જન્મી ત્યારે તે 3 કિલોગ્રામની હતી। આજે સ્વાતંત્ર્ય દિવસ છે અને ભારતીની ઉંમર 5 વર્ષ છે। અત્યારે તેનું વજન 28 કિલોગ્રામ છે। જુઓ, જન્મી ત્યારે 3 કિલોગ્રામની હતી અને 5 વર્ષ પછી એનું વજન 28 કિલોગ્રામ થયું। હવે તેના વજનનું અને તેના માતા પિતા દરેક સ્વતંત્ર દિને જે મીઠાઈ વહેંચે છે તેના જથ્થાનું અનુમાન કરો। ચલો, ભારતીની ઉંમર જન્મ સમયે 3 કિલોગ્રામ એટલે મીઠાઈનો જથ્થો એનાથી બમણો એટલે 3 વત્તા 3 = 6 કિલોગ્રામ। 1 વર્ષની ઉંમરે એનું વજન 9 કિલોગ્રામ તો વજન એનું બમણું 9 18 કિલોગ્રામ મીઠાઈ જોઈશે। 2 વર્ષની ઉંમરે 13 કિલોગ્રામ મીઠાઈ અહીંયા આપેલું છે 13 ને 13 ડબલ વખત 13 કિલોગ્રામ થશે એ 26 કિલોગ્રામ મીઠાઈ જોઈશે। 3 વર્ષની ઉંમરે 17 કિલોગ્રામ એનું વજન હશે ત્યારે મીઠાઈ 17 વત્તા 17 એટલે કે 34 કિલોગ્રામ મીઠાઈ જોઈશે। 4 વર્ષની ઉંમરે 21 કિલોગ્રામ વજન થાય અને મીઠાઈ 21 વત્તા 21 એટલે 42 કિલોગ્રામ થાય। 5 વર્ષની ઉંમરે 28 કિલોગ્રામ ભારતીનું વજન થાય ત્યારે મીઠાઈ 28 × 56 એટલે કે 28 વત્તા 58 = 56 કિલોગ્રામ મીઠાઈ જોઈએ। મિત્રો, આ ખૂબ સહેલું છે। કિલોગ્રામ એટલે કે એને ટૂંકમાં કિગ્રા લખાય અને 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ થાય। તમે બધા આનાથી પરિચિત હશો, દુકાને તો ગયા જ હશો અને ત્યાં કેટલીક વાર શાકભાજી ખરીદી હોય, ખાંડ ખરીદી હોય, ચા ખરીદી હોય અથવા તો તમે ઘરે પણ તમારા મમ્મી પપ્પાની વાતચીતમાં સાંભળ્યું હશે કે કિલોગ્રામ શબ્દ વિશે। ચલો, તમારા માતા પિતાને પૂછો કે 2 વર્ષ અને 4 વર્ષની ઉંમરના બાળકનું વજન કેટલું હોય, તમારા વજનનું અનુમાન કરો। મિત્રો, અત્યારે તમારે તમારા વજનનું અનુમાન કરવાનું છે અને 2 વર્ષના બાળકનું વજન 12 કિલોગ્રામ અને 4 વર્ષના બાળકનું વજન લગભગ 20 કિલોગ્રામ જેટલું હોય અહીંયા તમારે તમારા મમ્મી પપ્પાને પૂછીને લખવાનું છે। હવે મસ્ત મસ્ત ખીચડી, આપણે ખીચડી બનાવવાની છે। વંદનાએ નવી વાનગી વિશે રેડિયો ઉપર સાંભળ્યું, તેને બનાવવાનો પ્રયત્ન કરે છે। તે જ્યારે વાનગી કેવી રીતે બનાવી તેની નોંધ કરે છે ત્યારે તે ગૂંચવાઈ જાય છે। તે જે નોંધે છે તે આ છે: 1. વાસણમાં 2 ચમચી પાણી રેડો, 2 ચમચી પાણી ના જોઈએ, ખોટું છે, 2. પાણી ઉકાળો અને તેમાં ઉમેરો 1 ચપટી દાળ, 1/2 કિલોગ્રામ લાલ મરચું, ઓહો આટલું બધું મરચું ના નખાય, 1 વાડકો મીઠું, મીઠું આટલું બધું ના હોય ને તો ખારું થઈ જાય એટલે અહીંયા ભૂલ છે। જુઓ, દરેક વસ્તુનું મિશ્રણ કરો, ભેળું અને 15 મિનિટ માટે ઉકાળો, પરંતુ વંદનાને લાગે છે કે દરેક વસ્તુના જથ્થામાં કંઈક ઘણું જ ખોટું થયું છે। સાચી વાત છે, આ જે લાલ અક્ષર છે એમાં બધી ભૂલ છે। વસ્તુને તેના સાચા જથ્થા સાથે જોડવામાં તેને મદદ કરો, સાચો જથ્થો કરવાનો છે આપણે। કેવી રીતે? અહીંયા જોઈએ તો 1 કિલોગ્રામ ચોખા જોઈએ, સાચી વાત છે, 1/2 કિલોગ્રામ દાળ જોઈએ, 1 વાડકો વટાણા જોઈએ, સાચી, આ અહીંયા વાડકો આવશે, વટાણા કેટલા જોઈએ? અહીંયા વટાણા જોઈએ તો વટાણા ક્યાં લખ્યા છે આપણે શોધવાનું છે, આ 2 વટાણા ના જોઈએ પણ 1 વાડકો વટાણા જોઈએ, 8 ગ્લાસ પાણી, 2 ડુંગળી। હવે જુઓ, 1 ચપટી રાઈના દાણા પણ રાખી શકાય અને 1 ચમચી મીઠું, આ બંનેમાં તમે ફેરફાર કરી શકો છો। મેં અહીંયા 1 ચપટી મીઠું લખ્યું છે, એની જગ્યાએ તમે 1 ચમચી મીઠું કરી શકો કારણ કે 1 કિલોગ્રામ ચોખા છે માટે 1 ચમચી મીઠું જોઈશે, પણ કેટલીક વાર તમને વધારે ખારું લાગતું હોય તો મીઠું 1 ચપટી રાખવાનું અને 2 ચમચી લાલ મરચું પાવડર, અરે મહાવડો। 1. તમારા ઘેર લાવેલી વસ્તુઓની યાદી કરો અને શોધી કાઢો કે 1 વખતમાં દરેક વસ્તુ કેટલી લાવ્યા। આ વસ્તુઓ ચોખા, તેલ, મરચાંનો ભૂકો, ખાંડ, દૂધ, ડુંગળી, આદુ વગેરે, અને જો વસ્તુનું નામ લખવાનું છે અને તમારા ઘરે કેટલી લાવ્યા હતા એક જ વારમાં એ તમારે લખવાનું છે। જેમ કે ચોખા મારા ઘરે 5 કિલોગ્રામ લાવ્યા એક સાથે, તેલ 15 કિલોગ્રામનો ડબ્બો લાવ્યા, મરચાંનો ભૂકો 5 કિલોગ્રામ લાવ્યા, ખાંડ 5 કિલોગ્રામ, દૂધ 2 લિટર લાવ્યા, ડુંગળી 3 કિલોગ્રામ, આદુ 500 ગ્રામ, મગ 5 કિલોગ્રામ, તુવેર દાળ 5 કિલોગ્રામ, છાશ 500 મિલિલિટર એટલે કે 500 મિલી એટલે કે 1/2 લિટર, ગીલ 1 કિલોગ્રામ લાવ્યા। મિત્રો, અહીંયા મેં મારા ઘરની વાત લખી છે, તમારે તમારા ઘર। હવે આપણે આગળ જોઈએ, 2. તેમના વજનનું અનુમાન કરો અને સરખાવો। જુઓ, અહીંયા જુદા જુદા ચિત્ર આપેલા છે, આપણે આ ચિત્રો જોઈ શકીએ છીએ અને આ ચિત્રોને આપણે અનુમાન કરીને એને સરખાવવાનું છે। જેમ કે હાથી, તો હાથીનું વજન કેટલું હશે? 1000 કિલોગ્રામ કરતાં વધુ હશે। પછી આ ગલુડિયાનું વજન 2 કિલોગ્રામ જેટલું હશે। પછી આ બેગનું વજન લગભગ 10 કિલોગ્રામ હશે, ગાયનું વજન લગભગ 400 કિલોગ્રામ હશે, બરાબર છે? અને આ બેગનું વજન અંદાજે આપણે જોઈ શકીએ તો કેટલું હશે? 1 કિલોગ્રામ કરતાં ઓછું હશે, તો આ રીતે આપણે અંદાજ કરવાનો છે। 3.
अनुमान करो कि नीचेनामांथी कई वस्तुओं वजन एक किलोग्राम करता वधु छे, कई वस्तुओं वजन एक किलोग्राम करता ओछू छे। तो एक किलोग्राम करता वधारे के ओछू लखवानुं छे। जुओ तमारी स्कूल बेगनुं वजन तो एक किलोग्राम करता वधु, कंपास बॉक्स एक किलोग्राम करता ओछू, ईट ईटनुं वजन एक किलोग्राम करता ओछू, एक मोटू कोड़ू एनुं वजन एक किलोग्राम करता वधु, पांच तमारा स्लीपर बूटनी जोड़ी एनुं वजन एक किलोग्राम करता ओछू। तो आपणे अनुमान करीने करवानुं छे, तमे तमारी रीते अनुमान करी शको छो। त्राजवू अने एक किलोग्राम वजनी वर्गमां लावो अने तमारा अनुमानी चकासणी करो, पछी तमारे एने चेक करवानुं छे कि साचुं छे कि खोटुं। चौथुं, नीचेनामांथी कयुं वधारे भारे छे ते शोधवा त्राजवानो उपयोग करो। एक, पाणीनी एक बॉटल सीसी के क्रिकेटनो दड़ो, तो जो क्रिकेटनो दड़ो भारे छे माटे क्रिकेटनो दड़ो भारे, जे भारे होय नीचे खरू करवानुं। बे, तमारुं पगरखूं जोड़ो के पेन्सिल बॉक्स, तो पगरखूं भारे छे। ત્રણ, તમારું ગણિતનું પુસ્તક કે ગુજરાતીનું પુસ્તક, તો ગણિતનું પુસ્તક ભારે છે। ચાર, તમારી બેગ કે તમારા મિત્રની બેગ, તો તમારી બેગ ભારે, જે ભારે હોય એની નીચે તમારે ખરું કરવાનું છે। હવે પાંચમું, એક કિલોગ્રામ ભીની માટી અથવા રેતી લો, બે થેલીઓમાં તેમના સરખા ભાગ કરો અને બંને થેલીઓનું સરખું વજન કરો। હવે જુઓ, એક શું કરવાનું છે, થેલીની અંદર ભીની માટી લઈ અને બંનેનું વજન આ રીતે સરખું કરો, બંને ત્રાજવા જ્યાં સુધી સરખા ના થાય ત્યાં સુધી આપણે વજનીઓ બનાવવાનું છે। પહેલી માટી એક કિલોગ્રામ હતી એટલે કે અડધું અડધું 500 ગ્રામ 500 ગ્રામ થશે, તેની ખાતરી કરવા ત્રાજવાનો ઉપયોગ કરો। આ રીતે ત્રાજવાનો ઉપયોગ કરી અને આપણે 500 ગ્રામનું વજનીયું બનાવી શકીએ છીએ। ભીની માટીને દરેક થેલી એ તમારું અડધો કિલોગ્રામ વજન છે, તમારી આજુબાજુની બીજી વસ્તુઓ માપવા તેનો ઉપયોગ કરો। યાદી તૈયાર કરો, એક, અડધો કિલોથી એટલે કે અડધા કિગ્રાથી ઓછા વજનવાળી વસ્તુઓ તમારી આજુબાજુ કઈ છે, તો કંપાસ, પગરખું અને નોટબુક તમારે તમારી આજુબાજુની વસ્તુઓ રાખવાની છે। બે, અડધા કિલોગ્રામથી વધારે વજનવાળી વસ્તુઓ તો કઈ છે, દફતર અને ટેબલ તમારે આજુબાજુ જોવાનું અને જે વજન વધારે હોય અડધા કિલોગ્રામથી અહીં લખવાની છે। ચલો આગળ, વજનીઓ અને ત્રાજવા, તમારી સૌથી નજીક ભંગાર વેચનાર વેપારીની શાકભાજીની દુકાન અને કરિયાણાની દુકાનની મુલાકાત લો, બરાબર, તેઓ વાપરે છે તે વજનીઓ તરફ ધ્યાન આપો, શોધી કાઢો કે એક, કોણ સૌથી મોટા વજનીઓ વાપરે છે, બે, કોણ સૌથી નાના વજનીઓ વાપરે છે, તમે આમાંના કોઈ વજનીઓ જોયો છે, હવે આ તમારે જોવાનું છે કોણ કયું વજનીઓ વાપરે છે। જો ઘરે આવું વજનીઓ હોય, મમ્મી આ વજનીઓનો ઉપયોગ કરીને બાટલાનું વજન કરીએ, કરિયાણાની દુકાને આવું વજનીઓ હોય, વજનીઓ એટલે કે એક પ્રકારનું ત્રાજવું, બરાબર, અને વજનીઓ આ છે માપવા માટેનો। પછી આ કંદોય મીઠાની દુકાનવાળાને ત્યાં હોય, શાકભાજીવાળી બેન જે હોય માસી એમના ત્યાં આવું વજનીઓ હોય। નીચેના વજનીઓ તમે કઈ દુકાનમાં જોવા મળશે તમારા મિત્ર સાથે ચર્ચા કરો। તો મોટી જે દુકાન હોય, જેમ કે અનાજની દુકાન હોય, કપાસ ખોળની દુકાન હોય, ત્યાં આવા વજનીયા જોવા મળે છે, જ્યાં લગભગ મોટી મોટી વસ્તુઓ તોલાતી હોય, જેમ કે લાકડા જ્યાં વેચાતા હોય ત્યાં પણ આવા વજનીયા જોવા મળતા હોય છે। તો મિત્રો, અહીંયા આપણે એકમ 8 વિશે ભણ્યા, અહીંયા વજનીઓ વિશે સરસ મજાનો એકમ છે। આ એકમમાં આશા રાખું કે તમને સંપૂર્ણ સમજ પડી ગઈ હશે, કયું વસ્તુ ભારે છે અને કયું વસ્તુ હલકું છે એનો અંદાજ લગાવવાનો છે, પછી વાસ્તવમાં એને આપણે તોલીને ચેક કરવાની છે। તો તમે આ પ્રવૃત્તિ કરશો તો તમને ખૂબ મજા પડશે। આશા રાખું કે તમને આ એકમમાં સંપૂર્ણ સમજણ પડી ગઈ હશે। આવા જ બીજા વિડીયો મેળવવા માટે આપણી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયો જો તમને ગમે હોય અને તમે ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ફરી મળીશું મિત્રો આવતા વિડીયોમાં, ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો, તંદુરસ્ત રહો અને ભણતા રહો। થેન્ક યુ વેરી મચ।